અરે હા, નથી આપણે સૂજી નાખવાના, નથી આપણે મેંદો નાખવાના. આપણે કઈ પણ નાખ્યા વગર જુઓ તો એક નજર મારો જાંબુ ઉપર, એકદમ જ સરસ મજાના જાંબુ થશે. તમને ઘાટા કરવા હોય તો ઘાટા પણ તમે કરી શકો, તો કહેવાય કે કાળા જાંબુ. અને તમે જોઈ શકો છો કે ડબલ ધ સાઈઝ થઈ ગયા છે જાંબુ ફૂલીને, એકદમ જ પોચા રૂ જેવા જાંબુ થશે. એક દિવસ પલળ્યા બાદ તો એ ડબલ થશે. એટલે આ છે બટેટાના પરાળી જાંબુ. બટેટાના જાંબુ કેવી કેટલા સરસ મજાના જાંબુ ફૂલી જશે અને ડબલ થશે. કદાચ ચાસણીમાં તમને એમ લાગે કે બધી ચાસણી પીવાઈ ગઈ છે, તો થોડું એવું ગરમ પાણી તમે બટેટા. આજે પધરામણી થવાની છે કોની? મહારાજશ્રીની. અને જ્યારે મહારાજશ્રી કે જે આવે તો આપણે શું દેવું પડે? બટેટાના પરાળી જાંબુ, જે એ લોકો પણ ખાઈ શકે અને એકદમ જ સરસ મજાના થાય. ચાલો મારા રસોડામાં હું તમને બતાડું મારી રેસીપી. આજે આપણે બનાવવા જવાના છે ગુલાબ જાંબુ. પણ ગુલાબ જાંબુ કેવા? ફરાળી, જે બટેટાના હોય. બટેટા સાથે માવો ઓસ્ટ્રેલિયામાં મળવો મુશ્કેલ છે, નથી મળતો હોતો. તો આપણે બનાવશું માવો કેનો? ફૂલ ક્રીમનો. ફૂલ ક્રીમ મિલ્ક પાવડરનો સરસ મજાના માવાની ગોટી બનાવીને ફરાળી જાંબુ કેવી રીતે બનાવાય, સાવ સેલી રીતના કોઈ પણ બનાવી શકે એ પ્રમાણે આપણે બનાવશું, જે અમારા ઘરની પદ્ધતિ વર્ષોથી ચાલતી આવી છે. ફૂલ ક્રીમ મિલ્ક પાવડરમાં નથી જવાની કોઈ સૂજી, નથી જવાનું પ્લેન ફ્લાવર, એટલે કે કોઈ પણ વસ્તુમાં લોટ નહીં પડે, તો જ કહેવાય ને ફરાળી. ફરાળી ક્યારે કહેવાય? જ્યારે કોઈ લોટ ના પડે. તો લોટ વગર કેનું બાઇન્ડિંગ થશે? ચાલો જોઈએ. ત્યારે લોટ વગર ફરાળ માટેનું જે બાઇન્ડિંગ થશે એ થશે બટેટાનું. બટેટાના બાઇન્ડિંગ સાથે આપણે બનાવશું એકદમ સરસ મજાના ગુલાબ જાંબુ, જે ફરાળમાં પણ ચાલે, તમે કોઈ પણ વખતે ભગવાનને પણ ધરી શકો અને બધા ખાઈ પણ શકો. અને ઈ ફરાળી ગુલાબ જાંબુ ખાશે ગોટી બનાવેલી માવાની બટેટા સાથે, એકદમ જ સરસ સોફ્ટ અને ખાવા જેવા. હું લઈ લઈશ જાંબુ બનાવવા માટે 1 કપ મિલ્ક પાવડર. મિલ્ક પાવડર તો ભાઈ બધી બાજુ મળતો જ હોય છે. એની અંદર લઈ લેશું આપણે 3 ટીસ્પૂન ઘી, કારણ કે આપણે બનાવવું છે માવાની ગોટી. જ્યાં જ્યાં માવો ન મળતો હોય ત્યાં તમે આ રીતના માવો બનાવી શકો. આપણે લઈ લેશું 1/4 કપ ઓફ વોર્મ, એટલે કે સતત દૂધ. આપણે કરી નાખશું ઘીનું મોડ એકદમ મિક્સ. સાથે એક સાથે આપણે દૂધ નથી નાખી દેવાનું, આપણે લેશું થોડું થોડું દૂધ, કારણ કે મિલ્ક પાવડરમાં ખબર નહીં પડે દૂધ કેવી રીતના વહ્યું જશે. હું લઈ લઈશ થોડું થોડું એવું દૂધ, એટલે 2 કે 3 ટેબલ સ્પૂન જેટલું જ મને દૂધ જોશે માવાની ગોટી બનાવવા માટે. 1/4 કપ એની અંદરથી મને 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ જોયું છે. આ ગોટી એકદમ થશે પરફેક્ટ, કારણ કે આપણે બનાવવાની છે કઠણ. તો માવો તમે ઘરે કેવી રીતે બનાવી શકો? આવી રીતે 2 ટેબલ સ્પૂન દૂધમાં તો માવાની ગોટી બની પણ ગઈ. તો આ માવાની ગોટીને આપણે રાખી દઈશું 5 મિનિટ માટે. માવો બની ગયો રેડી છે ને, કેટલો સહેલો બનાવવાનો માવો. હું લઈ લઈશ આ નાના એવા 3 બટેટા, જે અંદાજે 100 ગ્રામ જેટલા માપમાં થતા હશે. બાફેલા બટેટાને હું ઝીણી સાઈડે ખમણીમાં ખમણી નાખીશ. માવાની ગોટીને ખમણશું આપણે આ ઝીણી સાઈડ. તમે જોઈ શકો કેટલો સરસ મજાનો માવો ખમણીને થાય છે તૈયાર. તમે જોઈ શકો ખમણીને માવો કેવો સરસ તૈયાર થઈ ગયો છે. સાથે હું લઈ લઈશ 3 બટેટા. હું લઈ લઈશ ખાવાનો સોડા બાયકાર 1/4 થી પણ ઓછો, એટલે થશે હાથના માપથી 2 પિંચ. 1/4 હું લઈ લઈશ પીળો કલર. 1/4 હું લઈ લઈશ એલચીનો પાવડર. હવે આ બધી વસ્તુને આપણે કરી નાખશું મિક્સ અને મસળીને તૈયાર કરશું સરસ મજાના જાંબુનું ડો. આપણું રહી ગયેલું દૂધ જે છે એને જરા જરા લઈને આપણે એને મસળશું દૂધથી કે ઘી વડે. ઘીનો હાથ પણ તમે લઈ શકો. અને બનાવી નાખશું સોફ્ટ માવો. જોઈ શકો તમે જેમ આપણે મસળી એવી રીતના એ સોફ્ટ થઈ જશે. આપણે કરશું પેનને વોર્મ અપ. એની અંદર આપણે આપણા માવાને થોડું ઘણું કરી નાખશું. આપણે જાંબુના ડોને કરશું 2 સેકન્ડ માટે વોર્મ અપ, જેથી કરીને બટેટા અને માવાનું મિક્સિંગ એકદમ સરસ થઈ જાય. તમે જોઈ શકો જેથી કરીને માવો સોફ્ટ પણ થઈ જશે અને મિક્સ પણ થઈ જશે. આપણે તેલને મૂકી દઈશું ગરમ થવા. તેલની બદલીમાં તમે ઘીમાં પણ કરી શકો અને તેલ અને ઘી મિક્સ પણ કરી શકો.
ચાસણીમાં પણ સેમ માપ થશે, એક કપ ખાંડ। આમાં તમે કોઈ પણ ખાંડ લઈ શકો, મારી પાસે બ્રાઉન અને વ્હાઈટ ખાંડ મિક્સ છે, હું મિક્સ ખાંડ લઈ લઈશ। તમે વ્હાઈટ પણ લઈ શકો, બ્રાઉન પણ લઈ શકો। ચાસણી બનાવવા માટે હું લઈ લઈશ સેમ ઈ જ માપનો એક કપ પાણી। ચાસણી આપણે થવા દઈશું મીડિયમ ધીમા તાપ ઉપર। આપણે ચાસણીને બનાવવાની છે મધ જેવી, નથી તાર પાડવાનો કે નથી ચિકાસ જોવાની, બનાવવાની છે થોડી મધ જેવી। ગુલાબજાંબુની અંદર એક વસ્તુની ટિપ્સ ખાસ યાદ રાખવાની કે એક વસ્તુ ગરમ હોય તો એક વસ્તુ ઠંડી હોય, તો આપણે ચાસણી ગરમ હશે તો જાંબુ ઠંડા હશે, જાંબુ ઠંડા હશે તો ચાસણી ગરમ હશે। સ્વાદ વધારવામાં આપણે લઈ લઈશું 1/4 teaspoon એલચી। આપણી ચાસણી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે બનાવી નાખશું જાંબુ રેડી। માવાને મસળીને કરી નાખશું સોફ્ટ, થોડો ઘીવાળો હાથ લઈને આપણે બનાવી નાખશું આ પ્રમાણેના ગોળ જાંબુ। આ જ્યારે ફૂલશે ત્યારે ડબલ ધ સાઇઝ થશે, તો લાંબા કે ગોળ તમારી ચોઈસ। ચાસણી આપણી થઈ ગઈ છે એકદમ સરસ મધ જેવી, આપણે એને લઈ લઈશું આપણા સર્વિંગ બાઉલમાં। બટેટાના ફરાળી જાંબુ રેડી થઈ ગયા, આપણે આ પ્રમાણે વાળીને આપણે જરાક એવું જાંબુનું નાખીને જોઈ જોશું કે આપણું તેલ થઈ ગયું છે કે નહીં। એક વારના તાપ થઈ ગયા બાદ આપણે કરશું સ્લો તાપે। આ આપણા પાકતા જાંબુને થવા દેશું મીડિયમ ધીમા તાપ ઉપર। અરે હા, નથી આપણે સૂજી નાખવાના, નથી આપણે મેંદો નાખવાના, આપણે કઈ પણ નાખ્યા વગર જુઓ તો એક નજર મારો જાંબુ ઉપર, એકદમ જ સરસ મજાના જાંબુ થશે। તમને ઘાટા કરવા હોય તો ઘાટા પણ તમે કરી શકો, તો કહેવાય કે કાળા જાંબુ। અને તમે જોઈ શકો છો કે ડબલ ધ સાઇઝ થઈ ગયા છે જાંબુ, ફૂલીને એકદમ જ પોચા રૂ જેવા જાંબુ થશે, એક દિવસ પલળ્યા બાદ તો એ ડબલ થશે। એટલે આ છે બટેટાના ફરાળી જાંબુ। બટેટાના જાંબુ કેવી રીતના થાય તમે જોયા, જરૂર બનાવજો। એક ગરમ એક ઠંડુ, તો આ ઠંડુ થઈ ગયું છે, આ ગરમ છે, હું લઈ લઈશ એને ચાસણીની અંદર। તમારા સામે લાઈવ લાઈવ વસ્તુ બને છે અને લાઈવ લાઈવ જાય છે ચાસણીની અંદર, ફૂલીને થઈ જશે મસ્ત મજાના ફરાળના જાંબુ। કોને કોને ભાવે, કોણ કોણ બનાવવાના છે, કોના ઘરમાં વધારે ખવાય, તો આ છે બટેટાના જાંબુ। વર્ષો જૂની રેસીપી છે આ, નહીં નહીં તો આને 80-85 વર્ષ તો જરૂર થઈ ગયા, જે અમારા ઘરમાં બનતી આવે છે અને અમારા ઘરમાં આ ચાલતી આવે છે। જુઓ કેટલા સરસ મજાના જાંબુ ફૂલી જશે અને